વાયોરની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આજે સવારથી લોકલ મજૂર અને ટ્રક યુનિયન દ્વારા ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અઠવાડિયા અગાઉ કામદારોની વિવિધ માંગણીઓ સાથે કંપનીના જવાબદારોને લોકલ મજૂર અને ટ્રક યુનિયન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં યુનિયન પ્રમુખ પ્રતાપસિંહ ચાવડા અને મહામંત્રી લધુભા જાડેજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક મજૂરોના પ્રશ્નોનું નિરાકરણ કંપની દ્વારા કરવામાં આવતું નથી. હાલ અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કરતા કાયમી અને હંગામી મળીને કુલ 450થી વધુ કર્મચારીઓએ લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં સ્થાનિકના તમામ મજૂરોનું શોષણ અટકાવવા તથા મજૂરોનું દૈનિક વેતન લઘુત્તમ વેતનધારાના નિયમ કરતા ઓછું અપાતું હોવાની ફરિયાદ કરાઈ હતી અને લઘુત્તમ વેતનધારા મુજબ વેતન ચૂકવવા માંગ કરાઈ હતી. 200 જેટલા મજૂરોને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા છે. તેમને ફરી ફરજ પર લેવા યુનિયન દ્વારા માંગ કરાઈ હતી. જો 7 દિવસમાં મજૂરોના પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો ના છૂટકે કંપની સામે યુનિયનને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઈ હતી. પરંતુ કંપની દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા આજે સવારથી કંપની સામે કામદારોની હડતાલ અને ધરણાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો.